અન્ય મહત્વના સમાચાર કામરેજથી સામે આવી રહ્યા છે. કામરેજમાં સુગર ફેક્ટરીની જે ચૂંટણી છે તેને લઈને આ તમામ અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. તો કામરેજથી અહેવાલ, કામરેજ સુગર ફેક્ટરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી શરૂ. વહેલી સવારથી અહીં મતદાન શરૂ થઈ ચૂક્યું છે. તો આજે આ ચૂંટણીને લઈને મતદાન જૂથ નંબર 4 પર અશ્વિનભાઈ પટેલે મતદાન કર્યું છે. તો અશ્વિનભાઈએ કામરેજથી ઉમેદવારી નોંધાવી હતી અને તેમણે મતદાન કરી લીધું છે. જૂથ નંબર 4 પરથી અશ્વિનભાઈ પટેલે મતદાન કર્યું છે. તો કામરેજ સુગર ફેક્ટરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીનું આજે આયોજન કરવામાં આવેલ છે, જેની શરૂઆત વહેલી સવારથી શરૂ થઈ. તો આજ વિશે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મુકેશ. મુકેશ, મતદાન શરૂ થઈ ચૂક્યું છે વહેલી સવારથી, અત્યારે શું અપડેટ, કેટલા લોકોએ મતદાન કર્યું, જ્યારે અશ્વિનભાઈ પટેલે મતદાન કરી લીધું છે? જે કામરેજ સુગરની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીનું આજ રોજ મતદાન શરૂ થયું છે. વહેલી સવારથી 8 વાગ્યાથી આ મતદાન શરૂ થઈ ગયું છે. આ મતદાનમાં અશ્વિનભાઈ પટેલ, જેઓ સહકારી અગ્રણી અને રાજકીય અગ્રણી તરીકે સુરત જિલ્લામાં મોટું નામ ધરાવે છે, તેઓએ પણ ઉમેદવારી કરી છે. તેમણે સવારે 9:30 ની આસપાસ તેમણે મતદાન કર્યું છે કામરેજના બુથ નંબર 4 પર. આ મતદાનમાં જે વર્તમાન પ્રમુખ છે જયેશભાઈ પટેલ, અશ્વિનભાઈ પટેલ તથા અફઝલ ખાન પઠાણ જેવા દિગ્ગજ આગેવાનોનું આજે મતદાન પેટીમાં ભાવિશીલ થયું છે. જી 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 મુકેશ, ખૂબ ખૂબ આભાર તમામ માહિતી આપી, અપડેટ્સ આપ્યા તે બદલ. તો વહેલી સવારથી મતદાનની શરૂઆત થઈ ચૂકી છે, જેમાં ખાસ અશ્વિનભાઈ પટેલ કે જેમણે ઉમેદવારી કરેલ છે તેમણે જૂથ નંબર 4 પરથી મતદાન કર્યું. કામરેજથી તેમણે ઉમેદવારી નોંધાવી છે. આ સાથે જ તમામ લોકો પણ એક બાદ એક મતદાન કરી રહ્યા છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને લોગ ઇન કરી શકો છો www.mantavyanews.com પર.